માણસે જાણે પોતાની માનવતા નેવે મૂકી હોય તેવો તાલ સર્જાયો છે. મુંદ્રાના બાલવે ગામેથી બાવળની જાળીમાંથી નવજાત બાળકી મળી આવતા ચકચા. अभी तो भगवान ने मेरे हाथों पे किस्मत की लकीरें भी नहीं बनाई और उनसे पहले ही आप सबने मेरी तकदीर का फैसला सुना दिया. माँ मुझे जी लेने दो, अपनी कसम मैं आपको कभी तंग नहीं करूंगी. जब जब खाना खाने के बाद आपसे मीठा खा रही होंगी तब मैं रसोई में जाकर सारे बर्तन साफ कर दिया करूंगी. माँ मेरी स्कूल फीस की चिंता मत करना, मैं भैया की किताबों से अपने आप ही पढ़ लिख जाऊंगी. और हाँ पापा से कहना मेरे दहेज की चिंता ना करें, मैं आपके साथ रहकर आपके बुढ़ापे का सहारा बनूंगी. अगर फिर भी आपको लगता है कि मैं आप पर बोझ बनूंगी तो आप इस ऑपरेशन पर भी खर्चा मत करना. मैं ही भगवान जी से कह दूंगी कि मेरी माँ मेरा मरा मुंह देखे. Oh.
આજના આ યુગમાં માણસે જાણે પોતાની માનવતા નેવી મૂકી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. મુંદ્રાના બારોઇ ગામેથી બાવળની જાળીમાંથી બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કોઈ નવજાત શિશુને આમ બાવળની જાળીમાં છોડી ગયેલ છે. આ અંગે જાણ થતાં પ્રથમ તો તેને મુંદ્રાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, પરંતુ બાળકીને બાવળના કાંટા ખૂબ વધુ ભાગી ગયા હોતા તેની સ્થિતિ ગંભીર હોતા તેને વધુ સારવાર માટે ભુજની જેકે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ. છોકરી બાવળિયામાં પડી ગઈ અંદર. સવારના ઉઠી ત્યારે મને મેસેજ આવ્યો કે તમારા મતિયાના ઘરમાં કોઈ છોકરીએ મફ પગાડી ગયા છે. તરત અમે જેટલી એએનસી હતી ને એટલી સવાર સવારમાંથી ગોતવા લાગ્યા. હું મારા આંગણવાડી વાળા બેન, અમારા ફેસિલિટર બેન ત્યાં સવારથી ગોતતા હતા, ક્યાં અમને અમારા જ એરિયામાંથી ક્યાં મળી નહીં. પછી અમે સીધો અહીંયાનો સંપર્ક કર્યો હતો. કોણ ફગાડી ગયો ને ક્યાં ના થાય ખબર નથી, પણ એરિયા અમારો છે સવારથી. અત્યારે જે બારોઈ ગામમાં સવારેથી બાળક મળી આવ્યું છે, તરત અહીં એક્સપર્ટમાં લઈ આવ્યા હતા સવારે 7 વાગે. સવારેથી અમે અહીંયા અમારી રીતે તો ટ્રીટમેન્ટ કરી છે. એમાં જે શ્વાસોશ્વાસ કાંટા વધારે હોય, કાંટા વાડીમાં ઝાડી કાંટા વધારે વાગી ગયા છે, એટલા માટે એના શરીરમાં જે કદાચ ઇન્ફેક્શન પણ લાગ્યું હોય. અમે અહીંયા તો ઇન્જેક્શન એન્ટીબાયોટિકની દવા આપી દીધી છે અને થોડું અહીંયા ટેકી જ નહીં છે, અત્યારે ઓક્સિજન પર રાખેલું છે. પણ કદાચ ફર્ધર ટ્રીટમેન્ટ માટે અત્યારે જરૂર પડશે તો અમે આગળ રિફર કરીશું. અહીંયા વધારે ઓક્સિજન જરૂર પડશે ને, તો શરીરમાં કદાચ સેપ્ટિસેમિયા હોય, શરીર લોહીનો ચેક કહેવાય, એ થઈ ગયું હોય તો પછી આગળ વધારે મુશ્કેલી પડે. અને એના માટે આગળ બીજા રિપોર્ટ અને આગળ ફર્ધર ટ્રીટમેન્ટ કરવા માટે કદાચ રિફર કરવું પડે. અત્યારે બાળકની હાલત એમ કહી ના શકાય કે બહુ સારી છે, એમ પણ કહી ના શકાય. હાલમાં પરિસ્થિતિ અત્યારે 70% સારી છે, 30% હજુ રિપોર્ટ ને બધું આપણે કરાવીશું. બ્લડ સેમ્પલ ને બધું લીધા છે, એના પરથી ખ્યાલ આવશે. અને શ્વાસોશ્વાસની ક્રિયા વધારે છે એટલે ઓક્સિજન પર રાખ્યું છે. હજુ 1-2 દિવસ ઓક્સિજન પર એવું રાખીને પછી જવું પડે કે પછી ટ્રીટમેન્ટ એ ફર્ધર આગળ થઈ રહેશે. અત્યારે હોય તો ભુજ આગળ રિફર કરીશું, અદાણીમાં ભુજ જનરલ હોસ્પિટલમાં, જીકે જનરલમાં રિફર કરવું. આજે 7 સવારે 7 વાગ્યાની આસપાસ લેવામાં આવ્યું હતું. તેને ત્યાં કોણ છોડી ગયું અને અન્ય તેને લગતી કોઈ પણ માહિતી પ્રાપ્ત થયેલ નથી તે અંગે તપાસ ચાલી રહી છે અને હાલમાં જીકેમાં તેની સારવાર ચાલી રહી છે. સારી મીઠી બહુ મારી મુંદ્રાનો જે એરિયા છે ત્યાંથી મળેલી અને બાળકી ત્યાં બાવળના જંગલ જાડી વિસ્તારમાં પડેલી, ત્યાંથી સવારે જે કંપનીમાં જવાવાળા માણસો હતા એ લોકો વંજીભાઈમાં કોલ કરી અને બાળકીને ફર્ધર ટ્રીટમેન્ટ માટે અમે સરકારી હોસ્પિટલ ત્યાંથી લઈ આવેલા. ત્યાંથી પણ પીડિયાટ્રિશિયન માટે પીડિયાટ્રિશિયનના ઓબ્ઝર્વેશનની જરૂર નથી, આથી અમે એને જીકે જનરલ હોસ્પિટલ લઈ આવ્યા છીએ. હાલ કિડની તો આમ સુધારા ઉપર છે, પણ એવું કહી શકાય કે એને ફેફસામાં ઇન્ફેક્શન લાગેલું આવશે અને હજી પણ એનઆઈસીયુની રિક્વાયરમેન્ટ છે. આજે હમણાં લગભગ એક પગને આજુબાજુ બારોઈ ગામમાં મુદ્રાથી કોઈ બેબી બાળક મળેલ છે, તાજું જન્મેલું બાળક, અને એને અહીંયા અમારી હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલ છે, જેને એનઆઈસીયુ વિભાગમાં દાખલ કરેલ છે. અને મુંદ્રાના સરકારી દવાખાના મારફત પોલીસ એ બાળકને અહીંયા લઈ આવી છે અને આવી રીતે કોઈ થીજાયેલું બાળક હોય એવી શક્યતા લાગે છે. અત્યારે બાળક અહીંયા લઈ આવ્યા છે. બાળકનું વજન 1.9 જેવું છે અને બાળકની સ્થિતિ ગંભીર છે. અત્યારે ઓક્સિજન ઉપર છે અને તેની હાલત ગંભીર છે. ના, અમારી પાસે થયું એટલે અમે એની ટ્રીટમેન્ટ ચાલુ કરેલી છે અને અમે લાગતા વળગતા વિભાગને
પોલીસ તેમજ સમાજ સુરક્ષા ખાતાને અમે એની જાણ કરેલી છે એટલે એ લોકો એની આગળની કાર્યવાહી તપાસ કરશે.